મિત્રો, હું સતીશ ગોસ્વામી એસએમ સ્કૂલિંગમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 4ની અંદર પ્રકરણ 9 અડધું અને પા, એની અંદર આપણે અલગ અલગ પ્રકારની મેથડ અને રીત વડે દાખલા ગણતા શીખ્યા છે. હવે આપણે વ્યવહારુ કોડિયાના કેટલાક દાખલા ગણવાના છે, બરાબર. એમાં મેં તમને અમુક દાખલા ગણાયા હતા. મેં તમને એવું પણ કહ્યું હતું કે તમે બીજા આગળના દાખલા ગણવાનો પ્રયાસ કરજો, તમને આવડે છે કે કેમ, બરાબર. અને હું તો તમને ગણાવવાનો જ હતો, બરાબર. એટલે આજે હું તમને એક દાખલા ગણાવું છું, તમારે જોવાનું તમારા દાખલા સાચા છે કે કેમ. સાચા ન હોય તો ફરીથી આ શીખી લેવાના અને પછી ગણવાના, બરાબર છે. તો આપણે હવે આ વિડીયોમાં વાત કરીએ આગળ. તો પ્રશ્ન નંબર 5નો દાખલો આપણે જોઈ લઈએ. અહીંયા જુઓ શું કહે છે કે 4 લિટર દૂધનો 3/4 ભાગ એટલે કેટલો ભાગ થાય. હવે જો મિત્રો, આપણને ખબર છે કે 4 લિટર હોય, બરાબર, 1 લિટર એટલે 1000 મિલી થાય, તો 4 લિટર એટલે 4000 મિલી થશે. તો આપણે લખી શકીએ કે ભાઈ 4 લિટર બરાબર આપણે કેટલું દૂધ થશે, 4000 મિલી દૂધ થાય. કેટલું થાય? 4000 મિલીલીટર, બરાબર. હવે એનો 3/4 ભાગ કીધો છે એટલે આપણે 4000 મિલીનો 3/4 ભાગ શોધવો પડે. એટલે આપણે લખી શકીએ કે 4 લિટર દૂધનો 3/4 ભાગ બરાબર આપણે શું લખી શકીએ મિત્રો, 4000 × 3/4 બરાબર છે. આને આપણે અહીંયા ગુણાકાર કરીશું તો 4000 × 4 = 12000 બરાબર ભાગ્યા 4 આવું મળશે. હવે 4 × 12 આપણે ઉડાડી દઈએ તો કેટલા વધે છે મિત્રો, 3 આવે ને, 300 મૂકી દઈએ એટલે 3000 થાય. તો 3000 મિલી થાય, બરાબર છે. એટલે કે 4 લિટર દૂધનો આપણે 3/4 ભાગ લઈએ તો આપણને કેટલો મળશે, 3000 મિલી ભાગ મળશે. તો આપણે લખી શકીએ કે ભાઈ 4 લિટર દૂધના 4 સરખા ભાગ પાડીએ અને એમાંથી 3 ભાગ લઈએ એટલે 3 લિટર દૂધ થાય, 3000 મિલી એટલે 3 લિટર, બરાબર છે. તો આપણે લખી શકીએ કે 4 લિટર દૂધનો 3/4 ભાગ બરાબર આપણે કેટલું મળે છે મિત્રો, 3000 મિલી. 3000 મિલીને આપણે 3 લિટર પણ કહી શકાય, બરાબર છે. જો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 1 વર્ગખંડમાં 44 વિદ્યાર્થીઓ છે, તેમાંથી 3/4 વિદ્યાર્થી છોકરા છે, તો વર્ગખંડમાં છોકરીઓની સંખ્યા કેટલી છે એવું આપણે શોધવાનું કહે છે, બરાબર. કુલ 44 વિદ્યાર્થીઓ છે, 3/4 છોકરા છે, તો પહેલાં આપણે છોકરાઓની સંખ્યા શોધી લઈએ, બરાબર, અને એને આપણે કુલ સંખ્યામાંથી બાદ કરી દઈશું તો આપણને છોકરીઓની સંખ્યા મળી જશે, બરાબર છે. જોઈ લઈએ તો આપણે લખીએ કે ભાઈ 3/4 કોના, 44 ના 3/4, બરાબર છે. આપણે આ રીતે પણ લખી શકીએ 44 × 3/4, બરાબર છે. ચલો તો અહીંયા 44 × 3 ના કરો, તમે ડાયરેક્ટ આ રીતે ભાગો તો પણ ભાગી શકો, પણ તમને એ રીતે ગણાય. ચલો 44 × 3 કરીએ તો 3 × 4 = 12નો બગડો વધ્યા 1, 4 × 3 = 12 ને 13, બરાબર. આ રીતે 132 મળશે ભાગ્યા 4. જોઈ લેવો તો જોઈ લો ગુણાકાર, 44 × 3 કરી 3/4 નો બગડો વધ્યા 1, 3/4 = 13, 132 થાય છે, બરાબર. હવે એને આપણે 4 વડે ભાગવાના છે તો 132 ભાગ્યા 4 કરીએ, બરાબર. 132 ભાગ્યા 4 તો 4 × 3 = 12, 3 માંથી 2 જાય તો 1, 1 માંથી 1 જાય તો 0, 2 ની 4 12, 4 × 3 = 12, 0 0 કેટલા આવે છે, 33. તો અહીંયા કેટલા મળશે આપણને, 33 છોકરા. તો છોકરાની સંખ્યા કેટલી આવી મિત્રો, 33.
बराबर छे। हवे छोकरीओनी संख्या शोधवी होय, बराबर, तो छोकरीओनी संख्या तो कुल संख्या केटली थी 44, तो बराबर आपणे लखी शकीए कुल संख्या ओछा छोकरानी संख्या, बराबर। छोकरानी संख्या आपणे बात कर दी तो 44 માંથી 33 છોકરા છે, છોકરા બાદ કરી દઈએ, 4માંથી 3 જાય તો 1, 4માંથી 3 જાય તો 1, તો છોકરીઓની સંખ્યા કેટલી આવી મિત્રો? 11, તો છોકરીઓ કેટલી હશે? 11 છોકરીઓ, બરાબર છે। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 7 નંબરમાં। એક ખોખામાં 84 લખોટી છે, કેટલી છે? 84 લખોટી, એમાંથી 1/4 લખોટી લાલ રંગની છે, તો લાલ રંગની લખોટીની સંખ્યા શોધો। તો આપણે શોધવું છે, આપણે લખી દઈએ કે ભાઈ લાલ રંગની લખોટીની સંખ્યા બરાબર શું થાય? તો કે 84 × 1/4 બરાબર, તો 84 ભાગ્યા 4 કરી દઈએ આપણે, 84 ભાગ્યા 4, 4 × 2 = 8, 8 માંથી 8 જાય તો 0, 4 નીચે આવ્યા 4 એકા 4 0, કેટલા આવે છે મિત્રો? 21। તો અહીંયા 21 લખોટી કેવા રંગની છે? લાલ રંગની, બરાબર। તો આપણે લખી શકીએ કે માટે લાલ રંગની લખોટી બરાબર કેટલી થાય? 21 લખોટી મળે। ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, 8 નંબર એક્ઝામ્પલ છે કે ભાઈ બ્રિજેશને ₹2 ની પેન્સિલ ખરીદી છે અને એને દુકાનમાં 1 રૂપિયાનો એક સિક્કો આપ્યો, 1.5 રૂપિયાનો સિક્કો આપ્યો અને 1/4 રૂપિયાનો સિક્કો આપ્યો, તો બ્રિજેશને કેટલા પેન્સિલ ખરીદવા પૂરતી રકમ છે એવું આપણે શોધવું છે, બરાબર। પેન્સિલ 2 રૂપિયા ને આપેલી રકમ આપણે લઈએ, દુકાનદારને આપેલ રકમ આપણે લખીએ, દુકાનદારને આપેલ રકમ, ચલો 1 રૂપિયાનો 1 વત્તા 1/2 રૂપિયો, 1/2 રૂપિયો એટલે કેટલા પૈસા થાય મિત્રો? 50 પૈસા, કેટલા પૈસા થાય? 50 પૈસા, વત્તા 1/4 રૂપિયો એટલે કેટલા થાય? 25 પૈસા, કેટલા થાય મિત્રો? 25 પૈસા, 25 પૈસા। આનો આપણે સરવાળો કરીએ તો 1 રૂપિયો અને 50 ને 50 કેટલા થાય? 75, તો 1 રૂપિયો અને 75 પૈસા થાય, કેટલા થાય? 1 રૂપિયો અને 75 પૈસા, હજી 25 પૈસા ખૂટે છે, બરાબર। તો આપણે લખી શકીએ માટે બ્રિજેશે ચૂકવેલી રકમ પેન્સિલ ખરીદવા પૂરતી નથી, બરાબર છે, 25 પૈસા ઓછા છે, બરાબર। 100 પૈસા 1 રૂપિયો થાય મિત્રો, 100 પૈસા કેટલા રૂપિયા થાય? 1 રૂપિયો થાય, બરાબર। 1/2 રૂપિયો એટલે 50 પૈસા, 1/4 રૂપિયો એટલે 25 પૈસા, બરાબર। 1 રૂપિયાના 4 સરખા ભાગ પાડીએ આપણે તો 1 ભાગમાં 25 પૈસા આવ્યા, પહેલે જાણીએ છીએ 25 × 100 થાય ને, બરાબર છે। ચાલો હવે 9 નંબરનું એક્ઝામ્પલ શું છે જોઈએ કે મિહિરે સોમવારે તેનું 1/2 ગૃહકાર્ય કર્યું અને મંગળવારે 1/4 ગૃહકાર્ય કર્યું, તો તેણે 2 દિવસમાં કુલ કેટલું ગૃહકાર્ય કર્યું કહેવાય? ચાલો સોમવારે તેણે 1/2 ગૃહકાર્ય કર્યું છે, બરાબર, એટલે કે 1/2 ભાગનું ગૃહકાર્ય સોમવારે કરી નાખ્યું, મંગળવારે 1/4 ભાગનું ગૃહકાર્ય કર્યું, બરાબર। જોઈ લઈએ મિત્રો, માની લો કે આપણે ગૃહકાર્યને આપણે જે 4 સરખા ભાગમાં વેચી લઈએ આ પ્રમાણે, તો સોમવારે કેટલું કરે છે? 1/2 ભાગનું, તો સોમવારે આટલું 1/2 ભાગનું ગૃહકાર્ય કરે છે, બરાબર। હવે મંગળવારે 1/2, 1, 2, 3, 4 સરખા ભાગમાંથી મંગળવારે 1/4 ભાગનું એ ગૃહકાર્ય મંગળવારે કરે છે, આ ભાગ મંગળવારે, બરાબર, આટલા ભાગનું ગૃહકાર્ય કરે છે,
તો તેણે બે દિવસમાં કુલ કેટલું ગૃહ કાર્ય કર્યું કહેવાય? તો એક, બે અને ત્રણ, ચાર સરખા ભાગમાંથી કેટલા ભાગ મળ્યા? ત્રણ ચતુર્થાંશ ભાગનું ગૃહ કાર્ય કર્યું કહેવાય એવું આપણે કહી શકીએ, બરાબર છે? તો આપણે લખી શકીએ કુલ ગૃહ કાર્ય, કુલ કરેલ ગૃહ કાર્ય બરાબર સોમવારે કેટલું કર્યું મિત્રો? એક દ્વિતીયાંશ વત્તા મંગળવારે કેટલું કર્યું? એક ચતુર્થાંશ, બરાબર? ચલો અહીંયા છેદમાં બે છે, અહીંયા ચાર છે, તો અહીંયા આપણે ચાર લાંબા પડે, તો બે ગુણ્યા બે કરીએ તો બે દૂ ચાર, ઉપર પણ એક ગુણ્યા બે કરવું પડે, વત્તા અહીંયા એક છેદમાં ચાર થઈ ગયું, બરાબર? ચલો બે એકા બે, છેદમાં ચાર આવી ગયા, એકના છેદમાં ચાર, સરવાળો કરીએ, છેદ સરખા થઈ ગયા, તો બે વત્તા એક છેદમાં ચાર, બે ને ત્રણના છેદમાં ચાર, એટલે ત્રણ ચતુર્થાંશ ભાગનું ગૃહ કાર્ય કર્યું કહેવાય, બરાબર છે? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક કુટુંબમાં 24 કિગ્રા ચોખામાંથી એક અઠવાડિયામાં 3 ચતુર્થાંશ ભાગના ચોખા વપરાયા, તો હવે કેટલા ચોખા બાકી રહે એવું આપણે શોધવું છે, બરાબર? 24 કિલોમાંથી 3 ચતુર્થાંશ ભાગના ચોખા વપરાઈ જાય છે, તો વપરાયેલા ચોખા આપણે શોધી લઈએ, તો બાકી રહેલા સોદા આપણે ચોખા આપણે શોધી શકીશું. તો આપણે લખી દઈએ વપરાયેલ ચોખા બરાબર 24 કિલોગ્રામના 3 ચતુર્થાંશ ભાગના વપરાય છે, બરાબર? બરાબર 24 ગુણ્યા 3 ભાગ્યા 4, 4 6 24 આપણે ઉડાડી દઈએ તો વધે વધશે શું મિત્રો? 6 ગુણ્યા 3 એ 6 તરી 18 કિગ્રા ચોખા વપરાય, બરાબર? તો વપરાયેલ ચોખા બરાબર કેટલા મળ્યા? 18 કિગ્રા. બાકી રહેલા શોધવા છે, તો બાકી ચોખા, બાકી રહેલ ચોખા આપણે શોધી શકીએ કુલ કેટલા હતા? 24 કિલોગ્રામ, એમાંથી 18 કિલોગ્રામ બાદ કરી દો મિત્રો, બરાબર છે? તો 4માંથી 8 ના જાય, 10 કો લઈએ, અહીંયા 14 થશે, 14માંથી 8 બાદ કરીએ કેટલા આવશે મિત્રો? બોલાડો 6 આવશે, કેટલા આવશે? 6, 1માંથી 1 જાય તો 0, ઠીક છે? 6 કિલોગ્રામ ચોખા બાકી રહે, તો આપણે 6 કિગ્રામ મળ્યું એ શું આવશે? બાકી રહે ચોખા, બરાબર છે? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. 11 નંબરમાં શું કહે છે કે રૂપિયા 440નો એક ચતુર્થાંશ ભાગ એટલે કેટલા રૂપિયા થાય? સિમ્પલ જેમ ગણતા થાય એ પ્રમાણે અહીંયા લખી દેવાનું, રૂપિયા 440નો એક ચતુર્થાંશ ભાગ બરાબર 440 ગુણ્યા એક ચતુર્થાંશ. ચલો તો 440 એકા 440 ભાગ્યા 4, અહીંયા ઉડાડીએ તો 11 ચોક કેટલા થાય મિત્રો? 44. 11 ચોક 44 એટલે કેટલા વધ્યા? 11 અને 0 એટલે 110 રૂપિયા વધ્યા, બરાબર? તો એનો મતલબ એવો થયો કે ભાઈ એક 440નો એક ચતુર્થાંશ ભાગ ચૂલા 110 રૂપિયા આપણે લખી શકીએ, માટે રૂપિયા 440નો એક ચતુર્થાંશ ભાગ બરાબર રૂપિયા 110 થાય. ઉડાડતા ના પાવે તો આ રીતે કરી શકો છો ભાગાકાર, 440 ભાગ્યા 4, 4 એકા 4, 4માંથી 4 જાય તો 0, 4 નીચે આવે, 4 એકા 4, 0 4 નીચે લાયા, 0 નીચે લાવી તો 0 ઉપર 110 આવી ગયા, બરાબર છે મિત્રો? અહીંયા સુધી રાખું છું. નેક્સ્ટ સ્ટુડિયોમાં આપણે એક નવી મેથડ જોઈશું, બરાબર છે? ત્યાં સુધી આ દાખલાઓનો અભ્યાસ કરજો, બરાબર, અને તમારે જાતે મોઢે ગણવાનો પણ પ્રયાસ કરજો, ગોખવાના નહીં, સમજવાનું રાખવાનું. તો આવા કોઈ પણ પ્રકારના દાખલા પૂછાશે તો તમે સરળતાથી ગણી શકશો, બરાબર છે?